નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નિદાન કસોટી જુલાઈ બે હજાર એકવીસ મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા નિદાન કસોટીનું આયોજન કરેલ છે અને મિત્રો નવથી બારની અંદર જે નિદાન કસોટીનું આયોજન કરેલ છે તેની અંદર ધોરણ બાર વિષય ભૂગોળ પેપર આવી ગયું છે અને તેનું સોલ્યુશન આપણે કરવાના છીએ તો ચાલો કરીએ તેની શરૂઆત વિદ્યાર્થી મિત્રો તમને સૌ પ્રથમ તો જણાવી દઈએ કે આ પેપર સો સો ટકા સાચું છે તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પેપર બનાવવામાં આવે છે અને તેની અંદર સમય રહેશે ત્રણ કલાકના અને કુલ એસી ગુણનું પેપર છે જેનો પેપર ક્રમાંક એકસો અડતાલીસ જી છે તો વિદ્યાર્થી મિત્રો આનું તમારે સોલ્યુશન કરવાનું છે અને સ્કૂલમાં પણ આપવાનો છે તો તેની અંદર આપણે વિભાગ એ તરફ જોઈએ અને જો આને આનો સંપૂર્ણ સોલ્યુશન મેળવવું હોય તો કમેન્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે અને તેની અંદર વિકલ્પો આપેલા છે વિકલ્પો કુલ બાર ગુણના રહેશે તો તેની અંદર સૌ જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પેપર આપેલું છે અને તેના પેપરનો તમારે સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે કારણ કે તેના આધારે તમારે માર્કશીટ અથવા તો જે માર્કશીટ એક્સ તરીકે બનવાની છે તે પણ બની જશે તે પ્રમાણે વિભાગ બી તરફ પણ આપણે જોઈએ તો વિભાગ બી પ્રશ્ન બે જેનો પ્રત્યેકનો એક ગુણ રહેશે અને તેની અંદર પણ કુલ બાર ગુણના રહેશે તો વિદ્યાર્થી મિત્રો તેની અંદર પણ બાર એક પ્રશ્ન છે અને બાર ગુણના રહેશે તો પ્રત્યેકનો એક ગુણ છે ત્યારબાદ જોઈ જઈએ વિભાગ સી વિભાગ સીની અંદર ચૌદમાંથી નવ પ્રશ્નો લખવાના છે અને દરેકના બે ગુણ રહેશે કુલ અઢાર ગુણ છે મિત્રો ભૂગોળ છે એટલે અથવા વધુ આપેલા હશે વિદ્યાર્થી મિત્રો જો આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અને અમારી ટેલિગ્રામ ચેનલ પર જઈને તમે તેની પીડીએફ જે મેળવી શકો છો અને તેનું સોલ્યુશન પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો તો વિભાગ ડી વિભાગ ડી કુલ અઢાર ગુણના રહેશે તેની અંદર પણ નવ પ્રશ્નો આપેલા છે તેમાંથી કોઈ પણ છ લખવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ રહેશે તે પ્રમાણે વિભાગ ઈ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એની અંદર વીસ ગુણના છે છ માંથી ચાર લખવાના રહેશે પ્રત્યેકના પાંચ ગુણ એટલે કે મોટા પ્રશ્નો છે ગમે તે પાંચ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ પેપર છે તે ત્રણ ભાષામાં બનાવેલું છે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ તો આ ગુજરાતી મીડિયમ હતું ત્યારબાદ છે હિન્દી મીડિયમ એટલે કે જેમને ગુજરાતી ન ફાવતી હોય તે હિન્દી અને હિન્દી ન ફાવતું હોય તો ઇંગ્લિશમાં તેઓ લખતા હોય છે અથવા તો તેમની ભાષા પ્રમાણે આ પેપરને સોલ્યુશન કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો